नमस्कार, स्वागत છે આપની અરવલી સમાચાર માં અને ફટાફટ ખબરો સાથે હું છું માસૂમ। કચ્છમાં 2018 ના દુષ્કાળ બાદ છેલ્લા 4 વર્ષથી સતત 100% વરસાદ નોંધાયો છે। કચ્છ માસી કચ્છમાં 186% વરસાદ પડ્યો હતો, જેના કારણે કચ્છના ડેમોની 332 મિલિયન ક્યુબિક મીટર ક્ષમતા સામે હાલ 152 ક્યુબિક મિલિયન મીટર એટલે કે 45.80% પાણી સંગ્રહાયેલું છે। પરંતુ કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમની 61.53 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા સામે હાલ 3.40 મિલિયન ક્યુબિક મીટર એટલે કે માત્ર 5.53% પાણી સંગ્રહાયેલું છે। અમરેલી પંથકમાં ઉનાળો હવે તેનો અસલી મિજાજ બતાવી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે। શહેરનું મહત્તમ તાપમાન ઉંચકાઈને 40.8 ડિગ્રી સુધી પહોંચી જતા અને હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા આકરી ગરમી તેમજ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। હવે ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે। થોડા દિવસથી લોકોએ મિશ્ર ઋતુનો પણ અનુભવ કર્યો હતો। ધ્રાંગધ્રા વિસ્તારના અનેક ગામોના ખેડૂતોને ચોમાસાની એક સિઝન લેતા હતા, ત્યારે નર્મદાનું પાણી મળતા 3 સિઝન લેતા થયા છે। ત્યારે વિસ્તારમાં નર્મદાના પાણીને લઈને વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ જોવા મળી છે। એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીનું સંકટ છે, ત્યારે સિંચાઈની સુવિધાને કારણે ધ્રાંગધ્રાના ગામોમાં ઉત્પાદનમાં વધારો થયો છે। સોરઠ પંથકમાં અનેક વિસ્તારમાં હાલ ઉનાળુ પાક ઉભો છે, તેમજ આગામી દિવસોમાં હવે આગોતરા મગફળીના પાકનું વાવેતર કરવામાં આવશે। આ અંગે જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ કહ્યું હતું કે જે વિસ્તારમાં પૂરતા સિંચાઈના પાણીની વ્યવસ્થા છે ત્યાં 15 મેથી લઈ 15 જૂન સુધી ચોમાસુ મગફળીનું વાવેતર કરી શકાશે। જો કે ખેડૂતોએ GAUG 10GG 11-12-13 વેલડી મગફળીનું વાવેતર કરવું જોઈએ। આણંદ ખેડા જિલ્લામાં શનિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી પહોંચ્યું હતું। રવિવારે ભેજનું પ્રમાણ વધતા મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી ઘટતા 37.05 ડિગ્રી નોંધાયું છે, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 4 કિલોમીટર રહી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં સામાન્ય કરતા 3 ડિગ્રી તાપમાન વધુ રહેશે, ગરમ પવનોનું જોર વધશે। સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ, મુલુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉમટ્યા। આવી રહેલ મહેમાનોને આવકારવા મહાનુભાવો ઉમટ્યા। સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને સાથે દીકરીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ઉમટ્યા અને ઉત્સાહ સાથે વેરાવળ ખાતે પધાર્યા। રેલવે સ્ટેશન ખાતે રાજગરબામાં તમિલ દીકરીઓ પણ જોડાઈ, મહેમાનો ઝૂમી ઉઠ્યા, તેમજ સાથે રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય ભગવાન બારડ સહિતના મહાનુભાવો પણ ગરબે જોડાયા। ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિભાગના 2016ના રિપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતના 3,714 ગામડા પૈકી 1,974 ગામડા નર્મદાનું પાણી લેતા હતા। 2022માં 3,018 ગામડા નર્મદાના પાણી પર નિર્ભર છે, એટલે કે 2016માં 53% ગામડામાં મળતું નર્મદાનું પાણી 2022માં 81% ગામડાઓ સુધી પહોંચતું રહ્યું છે। 2022માં 4% ગામડા ટેન્કર પર તેમજ 2% ગામડા સાદા કૂવા અને હેન્ડપંપથી પાણી મેળવે છે। ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં રવિવારના તાપમાનમાં 1 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો। મહેસાણામાં 39.1 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। તાપમાન નીચું આવવા પાછળનું કારણ શનિવારે રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ અને મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રચાયેલી 2 અલગ અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે। મોડાસા સિવાય 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જો કે વધુ પડતા ભેજના કારણે ઉકળાટ સાથે ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો। ઉનાળાના આગમનની સાથે સાથે ફળોના રાજાની ખાટી મીઠી યાદ બાલવૃદ્ધ સૌ કોઈના મનમાં આવતી હોય છે, જોકે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં આંબા ઉપર મોર આવે ત્યારબાદ કેરી આવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં કમોસમી વરસાદ અને વાવાઝોડું ફૂંકાયું હતું। આથી મોર અને કેરીના મોખરા ખરી પડવાથી ફળોના રાજાને આરોગવા માટે લોકોના ખિસ્સા પર વધુ આર્થિક માર પડશે। ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા તારીખ 7 મે 2023ના રોજ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા લેવામાં આવનાર છે, તેમાં અન્ય જિલ્લાના 65,000 જેટલા ઉમેદવારો તલાટીની પરીક્ષા આપવા જિલ્લામાં આવશે। આથી તલાટીની પરીક્ષા માટે જિલ્લાના 212 કેન્દ્ર, 2,200 જેટલા બ્લોક ઉભા કરવામાં આવશે, જો કે ગેરરીતિને નાથવા માટે સીસી તેમજ કેમેરા ફિટ કરવામાં આવનાર છે। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 56.56% જેટલા ઉમેદવારો જિલ્લાના પરીક્ષા કેન્દ્રમાં હાજર તેમજ ગેરહાજર રહ્યા હતા। શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે TET 1 અને TET 2ની ઓનલાઈન અરજી બાદ હવે TET 1ની કસોટી યોજાઈ હતી, તેમજ TET 2ની કસોટી તારીખ 23 રવિવારે યોજવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં TET 1 માટે અંદાજે 87,000 અને TET 2 માટે અંદાજે 2,72,000 ઉમેદવારો કસોટી આપશે, તેમજ TET 1ની કસોટી ભાવનગરમાં લેવાઈ નહોતી, આ કસોટી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લેવાઈ હતી।
एमएस यूनिवर्सिटी में शैक्षणिक स्टाफ की ओछी संख्याना पगले अध्यापकों की घटना पगले वर्कलोड वधी गयो छे। क्लार्क ने करवाना थता कामों पण अध्यापकों करी रह्या छे। फॉर्म चकासणी थी लईने पत्र व्यवहार करवानी कामगीरी पण करवी पड़ी रही छे। 600 जेटला कायमी शिक्षकों की जगह खाली छे। आ जगह पर हंगामी अध्यापकों की भर्ती कराई छे। 500 जेटला बिन शैक्षणिक जगह खाली छे। यूनिवर्सिटी में 50 करता वधारे विविध सेल में अध्यापकों बेवड़ी जवाबदारी निभावी रह्या छे। खानगी स्कूलों की 25% अनामक बैठक पर आरटीईनी प्रवेश कार्यवाही चाली रही है। प्रवेश कार्यवाही ऑनलाइन चाली रही होवाथी वालीओ ने स्कूलों की पसंदगी अंगे जिला शिक्षणाधिकारी काळजी राखवानी अपील करी छे। तेमणे वालीओ ने स्कूल की पसंदगी करता पहला रूबरू में स्कूल की मुलाकात लई तेनी माहिती मेळवा जणाव्यु छे, जेथी वाली स्कूल नुं माध्यम शिक्षण सवलतों की माहिती मेळवी शके। नागपुर थी अमदावाद आती इंडिगो की फ्लाइट ने टेकऑफ की थोड़ी क्षणों में एंजीन में टेक्निकल खामी सर्जाता रिटर्न कराई थी। कैप्टने सलामती भागरूपे इमरजेंसी लैंडिंग करूं, जो कि फ्लाइट में सवार तमाम पेसेंजरो सुरक्षित था। आ फ्लाइट रद्द कराता अमदावाद थी जयपुर जता 40 पेसेंजरो रजड़ी पड़ा था। नागपुर थी अमदावाद इंडिगो की फ्लाइट शनिवार सांजे 7 टेकऑफ थी। पेटमाला रमेश भाई पांड्या द्वारा पानीना माटला मूकी उनाळानी ऋतु में अनोखी सेवा करवामां आवी रही छे। उनाळानी शरूआत थई गई छे, दिवस ने दिवसे गरमीनु प्रमाण पण वधतुं जाय छे। गरमी में पानीनो उपयोग पण खूब ज मोटी मात्रा में करवामां आवे छे, त्यारे गरमी में लोकोने राहत मळी रहे ते माटे हिम्मतनगर तालुकाना पेटमाला रमेश चंद्र माणिकलाल पांड्या तेमज युवा संगठनना सभ्य द्वारा ईशापूर्ति हनुमानजी मंदिर खाते पानीना माटला मूकवामां आव्या। तो फटाफट खबरों में अत्यारे बस आटलुं ज। नमस्कार।